ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ ટુ ચિત્રલેખા ડોટ કોમ. દર્શક મિત્રો, ફરી એકવાર ચિત્રલેખાની આ વિશેષ રજૂઆત એટલે એડિટર્સ અવર્સના ડિજિટલ મંચ ઉપર ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, 30મી ઓક્ટોબર અને આવતીકાલે 31 ઓક્ટોબર, આ દેશના ઇતિહાસમાં 31 ઓક્ટોબરનો દિવસ બહુ બધી રીતે મહત્વનો છે. ઓફકોર્સ આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે એની એક સેલિબ્રેશન થવાનું છે. એનડીએ સરકાર આવ્યા પછી 31મી ઓક્ટોબરને આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરી છે. એટલા માટે કે આ દેશને એક કરવા માટે જે વ્યક્તિએ મહેનત કરી હતી અને જે વ્યક્તિને એનો શ્રેય જાય છે, એવા ખરા અર્થમાં સરદાર વલ્લભભાઈ પટેલનો આવતીકાલે જન્મ જયંતિ છે અને એની ઉજવણી માટે એક ગુજરાતી તરીકે આપણને સૌને એનો એક વિશેષ આનંદ અને ગૌરવ હોય એ સ્વાભાવિક છે. આજે આપણી સાથે બે એવા વ્યક્તિત્વો છે જે સરદાર વિશે, એમના જીવન કવન વિશે બોલવા માટે અધિકૃત છે. એ બંને વ્યક્તિત્વોને આપણે મળીએ પહેલા, આપણી દર વખતના ક્રમ પ્રમાણે ચિત્રલેખાના તંત્રી હિરેન મહેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સૌ પહેલા હિરેનભાઈને આવકારીએ અને ત્યાર પછી આપણે બંને મહેમાનોનું વિધિવત સ્વાગત કરીએ. જી હિરેનભાઈ, કેમ છો? કેમ છો કેતન? બસ મજા. કેમ છો તમે? દિવાળી દિવાળી પતાવ્યો એમ? જી, દિવાળી અંક ફરો કર્યો સારી રીતે અને બસ હવે વેરી ગુડ, તૈયારી છે, એટલે ઉત્સાહ છે બધે. જી, એટલે ખાસ રાહત એટલા માટે છે કે જે ડર હતો ને કોવિડ અને પહેલાનો, એનામાંથી બરાબર કઈક લોકો થોડાક હળવા બહાર આવ્યા જણાય છે. બરાબર, ગઈ વખતની દિવાળીની કમ્પેરિઝન કરીએ તો થોડા લોકો પ્રમાણમાં રિલેક્સ છે અને થોડા સેલિબ્રેશનના મૂડમાં છે એવું કહી શકાય. પણ એનીવે, આપણી સાથે આજના જે બંને મહેમાનો છે એ જોડાઈ ચૂક્યા છે, પણ એમને વિધિસર આવકારીએ પહેલા આપણે એક ચિત્રલેખાના દિવાળી અંકની એક ઝલક લઈ લઈએ અને પછી આપણે બંને મહેમાનોને આવકારીએ. દિવાળીનો ઝળહળાટ દિવાળી અંકમાં પણ દેખાય છે. દિવાળીનો પ્રકાશના પર્વનો આ ઉલ્લાસ દિવાળી અંકમાં પણ દેખાય છે અને ચિત્રલેખાનો દિવાળી અંક આમ બી એક પરંપરા પ્રમાણે, જેને કહેવાય ને કે આમ કલેક્ટર ઇશ્યુ તરીકે લોકો સાચવી રાખે છે વાંચકો. આપણે દર વખતની જેમ આ વખતનો દિવાળી અંક પણ એવો સ્પર્ડ ઉપર હિટ જવાનો જ છે. પણ આવતીકાલે જે આપણો વિષય છે, આવતીકાલે ના ઉપલક્ષમાં, 31 ઓક્ટોબરના ઉપલક્ષમાં, એ બંને મહેમાનોને દિનકરભાઈ અને રામુભાઈ પટેલ બંનેને આવકારીએ અને પછી આજની ચર્ચાનો દોર શરૂ કરીએ. જી, જી નમસ્કાર દિનકરભાઈ, નમસ્કાર રામુભાઈ પટેલ. આપ બંને મહેમાનોનું ચિત્રલેખા ડોટ કોમ ના મંચ, ડિજિટલ મંચ એટલે કે એડિટર્સ અવર્સમાં સ્વાગત છે. દર્શક મિત્રો, જે બંને મહાનુભાવ આપણી સાથે જોડાયા છે, આમ તો એમને કોઈ જેને કહેવાય ને કે ઔપચારિક ઓળખાણની જરૂર નથી, પણ એમ છતાં આપણે એક યજમાન તરીકે અમારી ફરજ છે કે જે મહેમાનો આપણા મંચ ઉપર છે એમની એક વિધિસર, એક ઔપચારિક ઓળખ દર્શક મિત્રો સાથે કરાવી. આપણી સાથે ખૂબ જ જાણીતા ગુજરાતી લેખક અને ચિંતક દિનકરભાઈ જોશી ઉપસ્થિત છે. આ ઉંમરે પણ ચિત્રલેખા માટેના પ્રેમને ધ્યાનમાં રાખીને તેઓ આપણી સાથે ઉપસ્થિત થયા છે. ખૂબ ખૂબ આભાર દિનકરભાઈ. મૂળ ભાવનગર જિલ્લાના વતની છે. પોલિટિકલ સાયન્સ સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમણે ગ્રેજ્યુએશન કર્યું છે. કૃષ્ણ ગાંધી જેવા મહાનુભાવો ઉપર એમનો ખૂબ જ ઊંડો
અધ્યયન છે. રામાયણ, મહાભારત, વેદ, ઉપનિષદ જેવા ગ્રંથો પર એમનું બહુ સઘન અને ઊંડું અધ્યયન છે, અને એના વિશેના એમના લખાણો ખૂબ જ લોકપ્રિય થયા છે. સરદાર હોય, ઝીણા હોય, ટાગોર હોય કે પછી ટોલ્સ્ટોય હોય, એમની જીવન પરથી લખેલી એમની નવલકથાઓ અત્યંત લોકપ્રિય થઈ છે. પ્રકાશનો પડછાયો નામની એમની નવલકથા પરથી મહાત્મા વર્સિસ ગાંધી નામનું એક નાટક પણ ખૂબ જ પોપ્યુલર થયું છે. અને જેને કહેવાય ને કે સરદાર વિશે બોલવા માટે આજે ગુજરાતીમાં જે કેટલીક અધિકૃત વ્યક્તિઓ હોય એ પૈકીના એક એવા દિનકરભાઈ. ફરી એકવાર આપનું સ્વાગત છે દિનકરભાઈ. આપણી સાથે આરએસ પટેલ એટલે કે રામુભાઈ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે. આમ તો વ્યવસાયિક ઓળખાણ એમની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની છે, પણ એ મૂળ સાહિત્યનો જીવ છે. આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ હોય, સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી અમદાવાદમાં, જે અમદાવાદ શાહીબાગ ખાતે આવેલું સરદાર સ્મારકનું સંચાલન કરે છે, એ સોસાયટીના તેઓ સેક્રેટરી છે. આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ, કરુણા ટ્રસ્ટ, વિશ્વ ઉમૈયા ફાઉન્ડેશન જેવા અનેક સામાજિક સંગઠનો સાથે તેઓ સંકળાયેલા છે. આરબીઆઈની વિઝન ડોક્યુમેન્ટ કમિટી હોય કે એલઆઈસીની સલાહકાર સમિતિ હોય, વ્યવસાયિક દરજ્જે તેઓ આ બધી કમિટીઓ સાથે સંકળાયેલા છે, અને આવા અનેક સામાજિક અને બીજા વ્યવસાયિક સંગઠનો સાથે જોડાયેલા રામુભાઈનું ઉત્તરાવસ્થાનો ગુલદસ્તો એવું એક પુસ્તક પણ ખૂબ જ વાચકોમાં લોકપ્રિય થયું છે. એટલે આવું વિવિધ વ્યક્તિત્વ ધરાવતા રામુભાઈ પટેલ પણ આપણી સાથે ઉપસ્થિત છે. રામુભાઈ, ફરી એકવાર આપનું સ્વાગત છે આપ બંને મહેમાનોનું. સૌથી પહેલા વહેલા સરદાર પટેલની વાત આવે એટલે આમ જેને કહેવાય ને કે આપણે ગુજરાતીઓ તરીકે આપણને એમ એક પ્રકારનું ગૌરવ અનુભવાય, બહુ સ્વાભાવિક વસ્તુ છે. સરદાર એટલે સરદાર, આમ સરદાર વિશે કોઈને કેવું હોય કે એક વાક્યમાં તો કે સરદાર એટલે સરદાર. પણ આજે આપણે વાત કરવી છે સરદારના વ્યક્તિત્વના એવા કેટલાક પાસાઓની. સૌ પ્રથમ દિનકરભાઈ આપની પાસે આવીશ. સરદાર વલ્લભભાઈ પટેલની બહુ ટૂંકી ઓળખ આપવી હોય એક કે બે વાક્યમાં તો આપ કઈ રીતે આપો? હોય તો તમે પહેલા જ આપી દીધી. સરદાર એટલે સરદાર, એને કોઈ બીજી ઓળખાણ હોઈ શકે જ નહીં. બરાબર. જી તમે મારી ઓળખાણ આપતા એ પણ કહ્યું, આ ઉંમરે પણ મારી ઉંમરની પણ જી તમે મને યાદ આપી દીધી. જી એ માત્ર શારીરિક ઉંમરનો પેલો ઉલ્લેખ હતો, એ ફક્ત જેને કહેવાય ને આપણે વય, શારીરિક વય ની વાત હતી, માનસિકતાની વાત નથી. પણ કેતન સરદારની મારે વાત કરવાની હોય ત્યારે ઉંમર આવે જ. આવે છે, જી બરાબર જી છે. ઉંમર આવે જી જ. હિરેનભાઈ, જી હિરેનભાઈ તમે મારે કહેતા હતા. મારે દિનકરભાઈ માટે કેવું છે કે અત્યારે જે હયાત, દિનકરભાઈ સોરી, તમારી ઉંમર માટે કમેન્ટ નથી કરતો, પણ નહીં એટલે ખાલી ગાંધીજી હોય કે સરદાર હોય કે મોહમ્મદ અલી ઝીણા, જે એક આમ આપણે કહેવાય કે ઇતિહાસનું આપણે ત્યાં બહુ એક જેને કહેવાય કે બહિષ્કૃત પાત્ર છે કે મોહમ્મદ અલી ઝીણા, પણ જી એમણે એટલે જે વિલન તરીકે ચિત્રાયા છે આમ એક્ઝેક્ટલી અને લોકોમાં. જે કાંઈ હશે, પણ દિનકરભાઈએ જે રીતે એમનું કેરેક્ટરાઇઝેશન કર્યું છે એટલે એક ઇતિહાસનું આ એક બહુ મહામૂલા પ્રકરણ જે છે, આપણી આઝાદીની લડત સાથે સંકળાયેલા ઇતિહાસના ઘણા બધા મહામૂલા પ્રકરણ, એટલે ગાંધીજી, સરદાર પટેલ અને ઝીણા, કે ત્રણ જી સૌથી મહત્વના પાત્ર જે કહી શકાય, એ ત્રણે ત્રણ પર જી બહુ જ કદાચ દિનકરભાઈ એકમાત્ર એવા આપણા સર્જક હશે જેમણે ત્રણ આ બહુ મહત્વના કિરદાર પર લખ્યું છે, એટલે લખ્યું એમાંથી છે. એક પર આજે આપણે ચર્ચા કરવી છે. તો દિનકરભાઈ, જી આપણે સરદાર એટલે સરદાર ઉપરાંત તમે હવે કઈ સરદાર વિશે થોડી વાત કરો એટલે આપણે એનાથી શરૂઆત કરીએ. એ ઓપનિંગ રિમાર્ક થી પછી રામુભાઈ હા પાસે જઈએ આપની ઓપનિંગ રિમાર્ક. યસ દિનકરભાઈ. સૌથી પહેલા જયારે આજે સરદારના જન્મદિવસ નિમિત્તે આપણે મળી રહ્યા છીએ ત્યારે જી મારે જી એ કહેવું છે કે 31મી ઓક્ટોબર એ સરદારનો જન્મદિન હોવાની વાત આપણે કહીએ છીએ એ ખરેખર સાચી નથી. સરદારે પોતે લખેલું છે એક જગ્યાએ કે મારી જી જન્મ તારીખ શાળા માટે નોંધાયેલી જ નથી. અચ્છા. ઓહો. જયારે મેટ્રિક નું ફોર્મ ભરવાનું આવ્યું ત્યારે 31મી ઓક્ટોબર મેં અંદાજે ઠોકી દીધી એમ ઓહો એમણે લખેલું છે. ઓહો બરાબર છે. અને ત્યાર પછી જયારે જયારે સરકારી એફિડેવિટ કે એવું કશાક દસ્તાવેજો લખવાના હોય ત્યારે સરદારે હંમેશા ઉંમર વર્ષ આશરે એમ લખ્યું છે.
પોતાની ચોક્કસ તારીખ એમની પાસે છે. એકત્રીસ ઓક્ટોબર લખાય એ આજમ ચાલે છે. બરાબર છે, એટલે સરદારે જ લખી છે, એટલે આપણે હવે આપણે એ જ આગળ માનીને ચાલવાનું. એમણે એમણે પોતે તારીખ નક્કી કરી છે કે 31 ઓક્ટોબર, એટલે આપણે એ જ સ્વીકારીને ચાલીએ છીએ. રામુભાઈ આપની પાસે આવીશ. સરદાર વિશેની આપની જે આપના મનમાં જે સરદારની છાપ હોય, જે ઇમેજ હોય, એને બે કે ત્રણ વાક્યમાં રજૂ કરી હોય તો આપ કઈ રીતે કરો, આપ કઈ રીતે સરદારને ઓળખો? કેતને સરદાર વિશે સૌથી પહેલા તો જે આપે કહ્યું કે સરદાર એટલે સરદાર, એમાં હું એક શબ્દ ઉમેરીશ, સરદાર એટલે અસરદાર સરદાર. એ સરદારની વાત આપે આપના દિવાળી અંકની અંદર પ્રભાતના પુષ્પોમાં મેં આજે જોયું, બહુ સરસ લખ્યું છે કે જેણે સમૃદ્ધિ મેળવી છે એને દુનિયા ધનવાન ગણે છે, પણ અમારું એમ માનવું છે કે સમૃદ્ધિ અને સિદ્ધિ મેળવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે એ વધુ ધનવાન છે, કારણ એમની પાસે પુરુષાર્થની મૂડી છે. આ સરદાર પણ એવા હતા જેમની સાથે જેમની પાસે પુરુષાર્થની મૂડી હતી, અને એ મૂડીના કારણે આજે આપણે આ દેશની અંદર લોકશાહીનો આનંદ મેળવી રહ્યા છીએ. બિલકુલ સાચી વાત છે. પણ હિરેનભાઈ, આપણે આ બંને મહેમાનોને પાસે વિશેષ કમેન્ટ માટે જઈએ એને પહેલા આપણે જેને કહેવાય ને કે આપણે હંમેશા જોયું છે કે સરદારની વાત આવે ત્યારે જ્યાં સુધી આજની જનરેશનનો સવાલ છે, બધા લોકોને એક છાપ એવી છે કે એમણે રજવાડાઓનું એકત્રીકરણ કર્યું અને સરદાર એક ચોક્કસ માન્યતા ધરાવતા હતા. આપણે કોન્ટ્રોવર્શિયલ સાઈડ ઉપર ન જઈએ, પણ આપણે બધા જાણીએ છીએ એમ કે એ સમયે મોટા ભાગે લોકો બેરિસ્ટર હતા અને સરદાર પણ બેરિસ્ટર હતા. તો બેરિસ્ટર તરીકે સરદાર કેવા હતા એ આપણે આ બંને મહેમાનો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે રાજકીય જીવનની શરૂઆત પહેલાના સરદાર, શરૂઆત પહેલાના સરદાર વલ્લભભાઈ પટેલ. બરાબર જી. દિનકરભાઈ, દિનકરભાઈ આપની પાસે આવીશ કે બે ભાગ પાડી શકીએ. બિલકુલ 38 વર્ષ પહેલા, 38 વર્ષ 1918 સુધી રાજકારણમાં બિલકુલ આવ્યા જ નથી, એમને રસ જ નથી. પોતાનો વ્યવસાય છે અને પોતાનો પરિવાર છે, એ બે સિવાય બીજે ક્યારે એમણે રસ લીધો નથી, જાજુ વાંચ્યું પણ નથી એમણે. પણ જયારે પહેલા વહેલા ગાંધીજી સાથે 1918-19 ના સંપર્કમાં આવ્યા, 38-39 વર્ષની ઉંમરે, અને બાકીના જે 37-38 વર્ષ છે એ એમણે જે રાષ્ટ્રીય ચળવળમાં આપ્યા, એ બે ભાગ પડી શકશે. બેરિસ્ટર તરીકે એને બહુ જાણીતો કિસ્સો બધા જાણીએ છીએ આપણે. વકીલ તરીકે કામ કરતા હતા, પત્નીના મૃત્યુનો તાર આવ્યો, એ તાર એમણે ખિસ્સામાં મૂક્યો, એ વાત વારંવાર થાય છે. એટલે સરદારમાં જે અસરકારક સહન શક્તિ છે એ અદભુત હતી ત્યારે, એમાં કોઈ શક નથી. પણ ગાંધીજી સાથે સંપર્કમાં આવ્યા પછી સરદાર સાવ બદલાઈ ગયા, પછી એમનું જે થવું છે ને એ તદ્દન જુદું છે. અને આપણે જે વાત કરવાની છે એ ગાંધીજી સાથેના સંપર્ક પછીના સરદારની વાત કરીએ, ખાસ કરીને તો બ્રહ્મભાઈ કહ્યું વધારે અસરદાર છે. બિલકુલ. પણ એટલે આપે આપે કહ્યું ને એના ઉપરથી મને એક પ્રસંગ યાદ આવે છે. અમે હમણાં જ ચિત્રલેખાના ગયા અંકમાં જ વિઠ્ઠલભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે જે આર્ટિકલ કર્યો એમાં એક ઉલ્લેખ છે કે જ્યારે વકીલાતનું ભણવા માટે લંડનથી કાગળો આવ્યા ત્યારે એકચ્યુઅલી એ સરદાર વલ્લભભાઈના નામે આવેલા, પણ પેલું વીજે પટેલ, બંને ભાઈના નામમાં વીજે પટેલ કોમન હતું, એમ વિઠ્ઠલભાઈ પટેલ હોય કે વલ્લભભાઈ પટેલ. વલ્લભભાઈ બરાબર, વિઠ્ઠલભાઈ મોટા એટલે એને બહુ એ રીતે કહ્યું કે ભાઈ આ તારા કાગળ છે પણ હું મોટો છું એટલે મારે જવું જોઈએ. અને સરદારે કોઈ હિચકિચાટ વગર, જેને કહેવાય ને કે એક પ્રેમથી પોતાના ડોક્યુમેન્ટ છે એ મોટા ભાઈને આપી દીધા. એટલે એવું કહી શકાય કે એમનામાં જે આ ત્યાગવૃત્તિ હતી અથવા તો જે બીજા બીજા માટે પેલું કંઈ કરવાની જે વૃત્તિ હતી એની શરૂઆત ત્યારથી જ દેખાઈ ગઈ હતી, એમનું એમનું જે વ્યક્તિત્વ હતું એમાં બીજા માટે કંઈ પેલું કરવાનું. જો આ બીજા શબ્દને બદલે હું વિઠ્ઠલભાઈ શબ્દ વાપરીશ, વિઠ્ઠલભાઈ માટે એમને અનહદ માન હતું, અનહદ પ્રેમ હતો. જ્યારે હજુ ભણતા હતા એ દરમિયાન પણ એમણે વિઠ્ઠલભાઈના કહેવા પ્રમાણે જ બધું કરેલું છે. અને જયારે વિઠ્ઠલભાઈ
ભણવા માટે લંડન ગયા, પછી વિઠ્ઠલભાઈ ના પત્ની, એમના બે બાળકો અને વિઠ્ઠલભાઈ નો સાવ, આ બધાને પોતાના ઘરે લઈ આવ્યા છે. વલ્લભભાઈ ના પત્ની, દયાભાઈ અને મણિબેન એ ઘરમાં છે, અને છતાં વિઠ્ઠલભાઈ ના ગયા પછી એમના ફેમિલીને એ પોતાના ઘરે લઈ આવ્યા છે. અને વધારે આપણને અદભુત લાગે એ વાત એ છે કે વિઠ્ઠલભાઈ ના પત્ની અને વલ્લભભાઈ ના પત્ની, એ બેનની વચ્ચે માનસિક મનમેળ ઓછો હતો, અને પરિણામે વિઠ્ઠલભાઈ ના પત્નીને જયારે વલ્લભભાઈ પોતાના ઘરે લઈ આવ્યા ભાભીને, તાળાને, ભત્રીજાઓને, ત્યારે વલ્લભભાઈ ના પત્ની એમને પિયર લેવા ગયા. આ વાત પણ નોંધાઈ. એટલે વલ્લભભાઈ માં જે સમર્પિત ભાવ છે એ કેટલીક વાર પ્રશ્ન પેદા કરે એવો પણ થાય છે. મારા મનમાં તો થયો કે આનો ઉકેલ કેમ નીકળ્યો, આવું હું લાવી શકતો નથી. જી જી રામુભાઈ, આપે સરદારની જે પારિવારિક પહેલીની વાત કરી, પરિવાર માટેના પ્રેમ અને સ્નેહની, આપ મણિબેનની ડાયરી ઉપર ખાસો અભ્યાસ કરો છો, એવી કોઈ એક બે બાબતો આપે જોઈ છે, નોંધી છે કે જેમાં સરદારની પરિવારજનો પ્રત્યેની, એટલે દિનકરભાઈએ કહ્યું એના ઉપરથી એક વાત પ્રતીત થાય છે કે પરિવારને એક રાખવાની એમની વૃત્તિ, પછીથી એને આખો ભારત દેશ એક કર્યો, પણ બધાને એક રાખવાની એમની વૃત્તિ તો ત્યારથી ડેવલપ થઈ ચૂકેલી હતી. તો પરિવાર માટે સરદાર કેવા હતા રામુભાઈ? પરિવાર પરિવારની વાત કરીએ સરદાર સાહેબના જીવનમાં, તો આખા જીવનનો અભ્યાસ કરતા એક વસ્તુ બહુ સ્પષ્ટ દેખાય છે કે એમણે પરિવારને એક પિતા તરીકે, પુત્ર તરીકે કે બીજા સંબંધોમાં જોઈએ એટલો ન્યાય નથી આપી શક્યા. અને રાજમોહન ગાંધીએ પણ એમના પુસ્તકમાં લખ્યું છે કે સરદારના હૃદયમાં, સરદારના મગજમાં, સરદારના રોમેરોમમાં એ દેશ પહેલો હતો અને પરિવાર પછી હતો. અને એના બે ત્રણ દાખલા છે કે 1924માં જ્યારે સરદાર સાહેબ ત્યાં એમના વતન ગયા, ત્યારે લાડબા એમના મધર, જે 77 વર્ષની ઉંમરના હતા, અને એમણે લાડબાએ કહ્યું કે ભાઈ હવે મણી એ 20 વર્ષની થઈ, કારણ કે 2004માં એમનો જન્મ હતો અને 24માં 20 વર્ષ થયા, અને એ જમાનામાં 20 વર્ષની દીકરી એ અપરણિત હોય નહીં એવો સામાન્ય રિવાજ હતો સમાજમાં. એટલે એમને બહુ આગ્રહ કરીને કહ્યું કે તું આ દીકરીના માટે કંઈક હવે વિશાળ શોધી કાઢને. એમણે કોઈ જવાબ ના આપ્યો, તો કે જે કુદરતે નક્કી કર્યું હશે, ભગવાન નક્કી કર્યું હશે એ પ્રમાણે થશે. પછી જ્યારે ઊભા થઈને એને જતા હતા ત્યારે લાડબાએ ફરીથી એમને કહ્યું કે ભાઈ આ બહુ અગત્યની વાત છે, એટલે છતાંય એ મૌન રહ્યા. એ મૌન રહ્યા ત્યારે લાડબાથી રહેવાયું નહીં, અને લાડબાએ જે શબ્દો વાપર્યા છે એ પરિવાર તરફ એમની લાગણી હતી, પણ છતાંય એક માતા તરીકે એના હૃદયમાં જે આવે, એ માતાએ કહ્યું કે તારી વાત સાચી છે છોકરા, તારી વાત સાચી, છોકરા શું ભણે છે તેની જે બાપને ખબર નથી તે વળી જમાઈ ક્યાંથી શોધવાનો છે. તમે વિચાર કરો કે પિતાને પુત્રી માટે પ્રેમ હોય, અને મણિબેન એક એવું પાત્ર છે દીકરી તરીકેનું કે આંતરરાષ્ટ્રીય લેવલે જો કોઈ પણ દીકરીના પાત્રને આપણે જોવા જઈએ તો આ એક જ મણિબેન છે કે જેમણે પિતા માટે પોતાના જીવનનું સર્વસ્વ અર્પણ કર્યું. એ દીકરી જ નહીં, સેક્રેટરી પણ હતા, કેરટેકર પણ હતા, રહસ્ય મંત્રી પણ હતા. અને સરદારના છેલ્લા 5 વર્ષ તો એ પોતે લખે છે કે 1973માં મણિબેન એક ઇન્ટરવ્યૂ આપ્યો છે, અને એ ઇન્ટરવ્યૂમાં એમણે લખ્યું છે કે સરદાર સાહેબના છેલ્લા 5 વર્ષ હું એક એક દિવસ સાથે રહી શકી છું. તો પિતા તરીકે એમનો પ્રેમ હતો. અને મણિબેને એવું પણ લખ્યું છે કે અમે જ્યારે બોમ્બેની કોન્વેન્ટ સ્કૂલમાં ભણતા હતા ત્યારે 100 રૂપિયાની ફી પણ આપતા હતા, કારણ કે 2013 પછી જ્યારે એમણે બેરિસ્ટર થઈને વકીલાત શરૂ કરી ત્યારે એમની વકીલાત એટલી મોટી હતી, ગાડા જેવડો રૂપિયો હતો, ગાડાના પૈડા જેટલો રૂપિયો ગણાય, પણ એમની વકીલાત આટલી મોટી હતી. ને એ છોડીને પણ એ વકીલ તરીકે જ્યારે રાજકારણમાં આવ્યા,
સાથે સાથે આખા જીવનની અંદર એમણે પોતાના બાળકોને સંભાળ લીધી છે. મણિબેનના પત્રો તમે જુઓ તો એમાં લખ્યું છે કે તારે પૈસા જોઈએ તો મારી ઓફિસથી લઈ લેજે. મણિબેને એવું લખ્યું છે કે મારી સાથે બહુ ઓછામાં ઓછી વાતો કરે, અહીંયા અમદાવાદના મકાનની અંદર હું સવારે જઉં કામ કરતા હોય, કેમ છે બેટા એટલું કે પછી બીજા 24 કલાક એમ મળે. હવે પિતા તરીકે જ્યારે દીકરીને આટલો પ્રેમ હોય, માં ન હોય, 1910માં ઝવેરબા ડેવલપ થયા પછી પણ એમની વિશેષ જવાબદારી પ્રેમ બધું હોય, પણ છતાં દેશને એમણે હંમેશા અગ્રતા ક્રમ આપ્યો છે અને પરિવારે એના કારણે જે કંઈ સહન કર્યું હોય એના માટે દેશ આજે એમના પરિવારના સભ્યોનો ઋણ છે. ગાંધીજી સાથે જોડાયા પછી દેશને જ પરિવાર માન્યો છે. ઉદાસ ને નારાજ રહે છે, શું થાય છે ખબર પડતી નથી. સરદાર એને પૂછે છે તો મણિબેન જવાબ આપતા નથી. આવા દિવસો આવ્યા છે અને આવા દિવસો આવ્યા ત્યારે સરદારે મણિબેન ને ગાંધીજી પાસે રહેવા મોકલી આપ્યા છે. મણિબેન ગાંધીજી સાથે રહ્યા છે, શું થયું હતું, કેમ રડતા હતા, આ બધાની કોઈ ચોક્કસ માહિતી મને તો મળી નથી. એ રડતા હતા એટલા માટે કે મણિબેનનો જે અંદરનો ભાવ હતો ને, એ ભાવ એવો હતો કે મારા પિતા એટલે મારા માટે સર્વસ્વ, અને પિતાને કંઈ પણ દુઃખ થાય, ઇવન લાડબા જ્યારે બોલ્યા હશે ત્યારે મણિબેનને નહીં ગમ્યું હોય, એ બહુ સ્વાભાવિક છે, તો એ પણ દુઃખ એ એમના હૃદયની અંદર જેવો એ સાક્ષાત સ્વરૂપે રજૂ ના કરી શકે, પણ એ એમણે લાગણીના સ્વરૂપે રજૂ કર્યું. કદાચ એના કારણે હિરેનભાઈ આપ કંઈક કહેતા હતા. નહીં એટલે દિનકરભાઈ મારે એ પૂછવું હતું, રામુભાઈએ જે વાત કરી મણિબેનના અને પટેલ સાહેબના સંબંધની, એટલે પિતા પુત્રી તરીકે કે સમય નહોતા આપી શકતા, તો આપણે આ ગાંધીજીના કિસ્સામાં પણ આવું ઘણી વાર વાંચ્યું છે, સાંભળ્યું છે કે ગાંધીજી પણ પરિવારને સમય નહોતા આપી શકતા. એટલે એ હિસાબે જોઈએ તો ગાંધીજી અને સરદાર સાહેબ એ બંનેના જીવનનું એ આ એક પાસું સમાન ગણી શકાય ખરું? હા હા હા. પણ ગાંધીજી જી, ગાંધીજી પોતાના સંતાનોને સમય નહોતા આપતા એમ સરદારની જેમ નહીં કહી શકાય. દરેક દીકરાને ગાંધીજીએ પોતાની પાસે બેસાડીને શિક્ષણ આપવાનું જવાબદારી લીધી છે. હા, જ્યારે સરદારે એ કામ નથી કર્યું, એમણે મણિબેનને એક મહિલા અંગ્રેજ મહિલાને કેરટેકરને સોંપી દીધી હતી. અંગ્રેજ મહિલા કેરટેકર મુંબઈમાં ગ્રાન્ડ કોર્ટમાં રહેતા હતા, એમની પાસે મણિબેનનો ઉછેર કરેલો છે. જી, આ જ વસ્તુને હિરેનભાઈ આપણે આગળ વધારીએ કે સરદાર અને ગાંધી, આપણે એમ કહીએ કે દિનકરભાઈ હમણાં વાત કરી ને કે સરદાર ગાંધીને મળ્યા એ પછીના સરદારની આપણે વાતો કરવી છે, બરાબર. પણ જેને કહેવાય ને કે આપણે અત્યારે જે ગાંધીયન્સ જોઈએ છીએ, આપણા મનમાં જે ગાંધીની જે છાપ છે અથવા તો ગાંધીવાદીઓની જે છાપ છે, ઘણી બાબતમાં સરદાર આમ એપરન્ટલી ગાંધીના જે બીજા બધા સિદ્ધાંતો છે અથવા તો એમના જે આગ્રહો છે એનાથી સરદાર જુદા પડે. આપણે એને એવું કહીએ કે ભાઈ સરદાર બહુ જ પ્રેક્ટિકલ હતા, તો ગાંધી અને સરદાર વચ્ચે જ્યાં જ્યાં વિચારભેદ હતો એ એમના વર્તનમાં ક્યાંય દેખાયો હોય એવા કોઈ પ્રસંગો ખરા? કેટલાક સરદાર ગાંધીજી સાથે જોડાયા પછી સરદારે ગાંધીજીને પોતાનું સ્વાર્પણ બધું કરી દીધું. ગાંધી મારા ગુરુ ને ગાંધી કે જ કરું એને સ્વીકારી લીધું. એ પછી એવા કેટલાક પ્રસંગો છે કે સરદાર સહમત નહોતા થતા, સરદાર માનતા હતા ગાંધીજી આ ભૂલ કરે છે, ખોટું કરે છે, અને છતાં એમની સાથે મળી જતા હતા. એવો સૌથી પહેલો પ્રશ્ન ખિલાફતનો હતો. ખિલાફતના પ્રશ્ને ગાંધીજીએ જે વલણ લીધું, જે નેતૃત્વ સ્વીકાર્યું મુસ્લિમ ચળવળનું, સરદાર એમની સાથે રહ્યા છે પણ વાસ્તવમાં એ એમના વિરોધી છે. એમણે આ વાત ઇન્દુલાલ યાજ્ઞિકને કહી છે,
અને ઇન્દિરા યાદની જે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે સરદાર ગાંધીજી સાથે નથી, છતાં ગાંધીજીના કહેવાથી સાથે રહ્યા. એવું જ થયું છે કૃપલાણીના કિસ્સામાં. કૃપલાણીને પણ સરદારે કહ્યું છે કે આ પ્રશ્ને ગાંધીજીની સાથે આવું નથી. અરબસ્તાન, સીરિયા, પેલેસ્ટાઈન, ત્યાં બધા ખલીફાને જે કરવું હોય એ કરે, આપણે શું કામ કરવું જોઈએ, એમ સરદારે કહ્યું છે. છતાં રહ્યા છે ગાંધીજી. આગળ પણ થઈ ગયું છે, સરદાર માનતા ના હોય છતાં રહ્યા હોય ગાંધીજી. રહ્યા હોય બરાબર. એટલે આજે જે આપણે જે સરદારને જોઈએ છીએ, આમ જેને કહેવાય ને કે આપણે આપણે જે બીજા બધા ગાંધીયનોને જોઈએ, જે ગાંધીવાદી આપણે એને કહેવાનો એક રિવાજ છે, સરદાર ક્યારે એવું કરતા નતા. આમ જેની એની જીવનશૈલીની જો વાત કરીએ તો પણ એક અર્થમાં એવું કહી શકાય કે સરદાર સૌથી વધારે મોટા ગાંધીવાદી હતા. એક અર્થમાં તમને કહું, જી 1941માં કોંગ્રેસ કારોબારીની બેઠક મળી છે, અને આ કોંગ્રેસ કારોબારીની બેઠકમાં ગાંધીજીએ એક પ્રસ્તાવ મૂક્યો છે કે લડાઈ ચાલે છે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને, આપણે ટેકો આપવો જોઈએ. હા, એટલું જ નહીં, ભારત આઝાદ થાય તો લશ્કર વિખેરી નાખશે એવો એક ઠરાવ કર્યો. ગાંધીજીએ આ પ્રસ્તાવ મૂક્યો, સરદારે એનો વિરોધ કર્યો કે આ વાત ચાલે નહીં, લશ્કર વગર દેશ સંભાળી શકાય જ નહીં કોઈ દિવસ. ગાંધીજી નારાજ થયા, ઉભા થઈ ગયા અને કહ્યું કે તો પછી મારી કાર્યબોરીમાં શું જોવું છે. આ આટલું કહી અને મૌલાના આઝાદ એ વખતે પ્રમુખ હતા, મૌલાના આઝાદને કહે છે તો હું જાઉં છું, અને ગાંધીજી સભા છોડી કારોબારીની બેઠક છોડીને બહાર નીકળી ગયા. ત્યારે સરદારે બહાર નીકળીને મણિબેનને કહ્યું છે કે બાપુ કહે તો હું એની પાછળ દોડવા તૈયાર છું, પણ જો પાછળ અત્યારે હું દોડું તો બાપુ સાથે મેં બેઈમાની કરી કહેવાય, કારણ કે એ જે કહે છે એવું માનતો નથી. તો ખૂબ ખૂબ એમની પાસે દોડવું એ બાપુ સાથે બેઈમાની આવે એમણે કહ્યું. ગાંધીજીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાંથી રાજીનામું આપ્યું ત્યારે પણ સરદારને એમણે કહ્યું કે તમારે પ્રમુખ થવાનું, કારણ કે એમણે એ વખતે પણ એ જ શબ્દો વાપર્યા હતા કે જવાહર એ મારો રાજકીય વારસદાર છે. અને 1947માં પણ એવું થયું કે જ્યારે 15માંથી 13 વોટ એમને મળ્યા કોંગ્રેસ વર્કિંગ કમિટીના, પણ જેવું ગાંધીજીએ કહ્યું કે તમે તમારું નામાંકન પાછું ખેંચી લો, એક જ મિનિટમાં એમણે ખેંચ્યું. આનાથી ઉત્તમ કે મોટો ગાંધીવાદી કોણ હોઈ શકે? બોલો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. હિરેનભાઈ તમે કઈક કહેતા હતા? હા, એટલે હું એમ કહેતો હતો કે એટલે એક હમણાં દિનકરભાઈ જે વાત કરી એની પરથી સરદારનો એક સ્પષ્ટ વક્તા તરીકેનો ગુણ પણ આપણી નજર સામે આવે છે. એવા દિનકરભાઈ એવા બીજા કોઈ દાખલા આપની પાસે હોય કે એમણે પોતાના મતભેદ આટલા ખુલ્લી રીતે વ્યક્ત કર્યા હોય એવા કોઈ દાખલા તમારી પાસે હોય તો? અધર ધેન ગાંધી બીજા કોઈ જવાહર સાથે? એટલે હા હા બરાબર છે, ગાંધી સિવાયના બીજા કોઈ પણ સામે પાત્ર હોય તો પણ ચાલે. હા હા, તમને આપણા શ્રીપ્રકાશ, શ્રીપ્રકાશ નું નામ આજે તો આપણે બહુ જાણતા નથી, પણ એ મુંબઈના ગવર્નર હતા. જવાહર અને વલ્લભભાઈ ની સાથે કારોબારીમાં હતા. એટલું જ નહીં, પાકિસ્તાન થયા પછી પાકિસ્તાનમાં આપણા એલસી બન્યા હતા શ્રીપ્રકાશ. આ શ્રીપ્રકાશે એક વાત નોંધી છે, શ્રીપ્રકાશે સરદારને આવીને એમ કહ્યું કે જવાહરલાલ અમુક અમુક વાતમાં ખોટા છે, કેબિનેટની મિટિંગમાં પણ અમુક અમુક ખોટી વાત કરે છે. એ દિવસોમાં જવાહર અને સરદાર વચ્ચે ના મતભેદો ક્લાઇમેક્સ ઉપર હતા. એમ જયારે કે છે ત્યારે સરદાર એમને એમ કે છે શ્રીપ્રકાશ, જવાહર જે કે છે ઇટ ઇઝ અનટ્રુ, ઇટ ઇઝ નોટ લાય. જવાહર ઇઝ નોટ લાયર, હી ઇઝ અનટ્રુ. જવાહરને માહિતી આપનારા જે માણસો છે
હવે સરદારની નજર સામે આ માણસો એટલે મૌલાના આઝાદ, તફી અહમદ ચુડવાઈ અને ગોપાલસ્વામી આયંગર, આ ત્રણ માણસો પાસેથી જે માહિતી એમને મળતી એ માહિતી એમને ખોટી મળે છે અને એને કારણે હી ઇઝ અનટ્રુ બટ નોટ અ લાયર. આમ સરદારનો બચાવ કર્યો એમને. સરદાર નહેરુ વિશે એમને કહ્યું, આ જ નહેરુ વિશે આઝાદી આવ્યા પછી પોતાની કેબિનમાં એ બેઠા છે, કયા ગુડ કામમાં છે, પ્યારેલાલ એમને મળવા આવે છે, પ્યારેલાલ સામે બેસીને કેટલાક કાગળો કેટલીક ફાઇલો સરદારને આપે છે, સરદાર જોવે છે ને આ તો પ્રધાનમંત્રીનું કામ છે. તો પ્યારેલાલ કહે છે હું પ્રધાનમંત્રી પાસે ગયો હતો પણ એમને મળવાનો સમય જ નથી મળતો. ત્યારે સરદાર કહે છે લાવો મારી પાસે, જોવે છે. બરાબર એ વખતે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ સરદારની કેબિનમાં દાખલ થાય, કંઈક કામ કરી વાત કરીને જતા રહે છે. એટલે સરદાર એક મિનિટ શાંત બેઠા, પછી પ્યારેલાલને કહે છે તમે જવાહરને જોયા, કેવા લેવાઈ ગયા છે, એમને તો બહુ પૂજો છે, આ ફાઇલ તમે મને આપી દો, હું પતાવીશ જવાહરને નહીં. આ વાત સરદારે કરી. એટલે મતભેદો હોવા છતાં બી એક કેટલી હાઈટ હતી એ લોકોની વિચારવાની એનો એક અંદાજ આપણને મળે એમાંથી. રામુભાઈ, આપના ધ્યાનમાં સરદારના વ્યક્તિત્વ વિશેના એવા કોઈ કિસ્સાઓ હોય? આપણે ઘણી વાર સાંભળ્યું છે કે સરદારમાં વિનોદ વૃત્તિ પણ ભરપૂર, એક કડક સ્વભાવના હતા, એક એબલ એડમિનિસ્ટ્રેટર તરીકે બહુ કડક હતા એવી પણ એક છાપ છે, પણ એક વ્યક્તિ તરીકે એમના વ્યક્તિત્વના બીજા કોઈ પાસાઓ, એમની વિનોદ વૃત્તિના કે એવા કોઈ આપના ધ્યાનમાં જે કોઈ કારણ હોય એમને 40-50 વર્ષ સુધી અંધારામાં એમના વ્યક્તિત્વને દબાવી દેવામાં આવ્યું, પણ એની સાથે સાથે ઉર્મિલા, રામાયણની અંદર ઉર્મિલાનું જે પાત્ર છે એને સૌથી વધુ જો સહન કર્યું હોય તો રામાયણમાં ઉર્મિલાએ સહન કર્યું છે. કારણ કે લક્ષ્મણ તો જતા રહ્યા વનવાસ, રામની જોડે તો સીતા હતી, પણ એણે એકલીએ જે આખા રાજનો સંભાળ ધ્યાન રાખ્યું અને જે વહીવટ કર્યો કે બધાનું ધ્યાન દોર્યું, એવી રીતે સરદાર સાહેબે પણ એમ જોવા જઈએ તો એમણે જે દેશ માટે કરેલું છે એ વ્યક્તિ તેમણે આપણે એટલું ખીલાવી નથી શક્યા લોકો સુધી. પણ એક એમના વ્યક્તિત્વની વાતમાં જો બહુ મહત્વની વાત કરીએ તો એમણે દેશ માટે જે કર્યું છે એ સૌથી પહેલી વાત, એમણે ગરીબો માટે એમણે જે કોઈ પગલાં લીધા, 1927-28માં મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે કુંભારવાડાના એક એમના જે હતા એ નિભાડાને એ ખસેડવાની વાત હતી, એને પણ એમણે બચાવીને એને મદદ કરી. આવા અનેક દાખલાઓ છે. ઇવન અત્યારે જે વેક્સિનેશનની આપણે વાત કરીએ છીએ, એ વેક્સિનેશનની શરૂઆત 1928માં સરદાર સાહેબે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ્યારે પ્લેગ થયો અને મુશળધાર વરસાદ થયો ત્યારે લોકો માટે એમણે એ વ્યવસ્થા કરેલી હતી. એટલે સરદાર સાહેબે ગરીબો માટે કામ કર્યું છે, એની સાથે સાથે એમનું મોટામાં મોટું વિઝન આજે સરદાર સરોવર યોજના, 1945માં સરદાર એ જગ્યાએ ગયેલા ત્યારે એમણે કહ્યું હતું કે અહીંયા આપણે બંધ બાંધવો જોઈએ. તમે જુઓ તો ખરા કે એ વિઝન કેટલા વર્ષો પહેલા આજે આપણે સાક્ષાત સ્વરૂપે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની આ એક સરદાર સરોવર યોજના એક આપણી જીવાદોરી જીવાદોરી. આ વ્યક્તિત્વની અંદર આપણે જોવા જઈએ તો સરદારની કોઈ ખાંભી નથી, કોઈ સ્મારક નથી દેશની અંદર. જે પ્રમાણે બીજા નેતાઓ માટે મહત્વ અપાય છે યાદગીરીના સ્તંભો ઉભા કરવામાં, એ ક્યાંય નથી. જે બાહુભાઈ જસભાઈ પટેલે 1978માં સરદાર પટેલ મેમોરિયલ સોસાયટીને આ રાજભવનની જગ્યા આપી અને એમાં અમે જે એક સ્મારક ઊભું કરી શક્યા છીએ એ એમના માટેની એક બહુ મોટામાં મોટી શ્રદ્ધાંજલિ છે. અને આજે એ સ્મારકમાં અમે લગભગ 17,000 સ્ક્વેર ફૂટમાં 3 માળની અંદર ફૂલ્લી એર કન્ડિશન વિશ્વકક્ષાનું એક આ એમના જીવનનું એક કાર્ય અને એમના જે સંભાળના છે એમની ઓરિજિનલ જે બધી વસ્તુઓ છે, ચશ્મા, એમના એમને જે કંઈ ભેટમાં સોગાદો મળી છે સોના ચાંદીની, 2 કિલોનો સોનાનો સ્તંભ, એ 562 રજવાડાઓ એમાંથી
એમને ભેટ આપેલો હતો, કારણ કે એ વખતે એમણે સાલિયાણા ભાગી આપ્યા હતા. તો સરદાર સાહેબની જે આ પ્રતિભા છે એ પ્રતિભાની યાદગીરી તરીકે હમણાં જ પીકે લેરી સાહેબે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એને પોતાનું એક આગવું સ્થાન છે, પણ જો સરદારને અસલ રીતે તમારે માણવા હોય અને જોવા હોય તો એમની અસલ વસ્તુઓ એ અહીંયા સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં મેમોરિયલ સાહેબમાં છે. રાઈટ, બિલકુલ. પણ એટલે જી હિરેનભાઈ, હા દિનકરભાઈ, દિનકરભાઈ કેને કઈ બોલવું છે? હા જે દિનકરભાઈ, કેતન તમે સરદારની વિનોદ વૃત્તિની વાત કરી ને? હા બહુ સારો પ્રસંગ. આ સોરી સોરી, એમને સ્થાપના થતી હતી બધા બેઠ સાથે મળીને વિચારતા હતા પ્રિન્સિપાલ કોને બનાવવા અહીંયા, પેલા પ્રિન્સિપાલ જુદા જુદા નામની વિચારણામાં લેતા હતા. આ નહીં આ નહીં આ નહીં એમ ચાલતું હતું. ત્યારે સરદારે કહ્યું હું પ્રિન્સિપાલ બનીશ, ચાલો ગુજરાત વિદ્યાપીઠ. ત્યારે બધાએ પૂછેલું છે, કાકા સાહેબ કાલેલકર છે, ક્રિપલાણી છે ત્યાં, એમણે બધાએ પૂછ્યું છે કે તમે પ્રિન્સિપાલ થઈને છોકરાઓને શું ભણાવશો? ત્યારે સરદારે કહ્યું કે છોકરાને હું ભણાવીશ નહીં, જે ભણેલું છે ભૂલવાડી છે. એની અત્યારે બહુ જરૂર છે, ભણ્યા છે પેલા એ ભૂલવાડી છે. એવી બીજી બે ત્રણ વાતો છે વિનોદ વૃત્તિની કેતનભાઈ, કે ગાંધીજી અને સરદાર, ગાંધીજીનો પણ લોકોના બહુ પત્રો આવે ત્યારે ગાંધીજી ઘણી વખત મૂંઝાઈ જતા હતા. અને એક પત્ર એવો હતો ભાઈનો કે મને મારી પત્નીનું મો જોવું નથી ગમતું. ગાંધીજી કે સરદાર આને મારે શું જવાબ આપવો? તો ગાંધીજીએ તરત કહ્યું કે એને કહો કે એની આંખો ફોડી નાખે. એવી એક વાત, એક જઈને એવું કહ્યું કે હું અહિંસક છું અને મારા પગ નીચે કીડે મકોડા બધા ચગદઈ મરી જાય છે. એટલે ગાંધીજી કે આવા આવા પત્રો આવે છે સરદાર, તો કે એને લખો કે તું તારા ટાંગા છે ને એ ઉપર કરીને ચાલ. આ જે વાતો છે રમૂજ વૃત્તિ હતી, એવી જ મહાદેવભાઈ દેસાઈને એક વખતે ગાંધીજીએ જંબા બોલાવ્યા, અને જંબા બોલાવ્યા ત્યારે એમને એક લીલી ચટણી પીરસી. મહાદેવભાઈ કે આ શું છે, તમને પીરસ્યું ને મને નથી પીરસ્યું? સરદાર બાજુમાં બેઠા હતા. એટલે સરદાર કે લીમડા લીલા લીમડાની કડવી ચટણી છે, કે કડવી ચટણી હોય તો એ ખાય છે? અરે કે બોલશો નહીં, એ તો પહેલાં બકરીનું દૂધ પીતા હતા અને હવે તો એનો ઘાસચારો પણ ખાવા લાગ્યા છે. આવી તો એમના હૃદયમાં જો ન હોય તો આટલા કડક સ્વભાવના માણસ એ આ જીવનના અટમવી આ જે મોટા મોટા પ્રશ્નો જે ઉકેલી શક્યા અને જીવનના સંઘર્ષની અંદર પાર ઉતરી શક્યા એ પણ એક એની સિદ્ધિની અંદર સમાવેશ છે. જી, એટલે ઇનશોર્ટ કેવા સાચા દિલનો માણસ હતો એમ, જેને કહેવાય ને કે જેના માટે એને પ્રેમ હોય, જેના માટે આદર હોય, એને એ આમ જેને કહેવાય ને કે એની સાથે ખુલીને મજાક પણ કરી શકે એવી નૈતિક એમની પહેલી હતી. પણ હિરેનભાઈ, જે મુદ્દો એ છે કે આપણે અવારનવાર ગાંધી વિશે વાતો કરી હોય, ગાંધી જયંતિ આવે કે ભાઈ ગાંધી આજના જમાનામાં કેટલા પ્રસ્તુત, એક બહુ કોમન ચર્ચા દરેક જગ્યાએ થાય છે અને વર્ષોથી આપણે સેમિનારોમાં અને કાર્યક્રમોમાં ચર્ચાઓમાં સાંભળતા આવ્યા છીએ કે ગાંધી કેટલા પ્રસ્તુત. આપણે ક્યારે એવું નથી કીધું સરદાર કેટલા પ્રસ્તુત, કેટલા પ્રસ્તુત. આપણે સરદારને બી એટલા જ વર્ષો થયા આજે, અને છતાં બી આપણે ક્યારેય કોઈએ એવો સવાલ નથી કર્યો, અથવા તો આપણે ક્યારેય એવો સેમિનાર વેબિનાર કંઈ સાંભળ્યું નથી કે ભાઈ આજના સમયમાં સરદાર કેટલા પ્રસ્તુત. આ એનું અર્થ શું એવો કરવો દિનકરભાઈ કે સરદાર કાયમ માટે એની અપ્રસ્તુતતા ઉપર ક્યારેય કોઈ સવાલ જ નથી ઉઠ્યો એટલા પ્રસ્તુત હતા એ? એટલે જેને કહે ટાઈમલેસ કેરેક્ટર હતું સરદાર. સરદારને રાષ્ટ્રીય રાજકારણમાં આપણે જોઈએ છીએ ત્યારે એમ લાગે છે કે એમના પગ જેટલા ધરતીમાં હતા એટલા બીજા કોઈ નામ, કારણ કે જયારે સરકાર અને નહેરુ વચ્ચે મતભેદો થાય છે અને ગાંધીજી સાથે આ બધા પ્રશ્નોની ચર્ચા થાય છે આઝાદી પછી 1948 વખતે, ત્યારે માઉન્ટ બેટને ગાંધીજીને કહેલું છે
તમને સરદાર વિના નહીં ચાલે, એ ધ્યાન રાખજો. એટલે સરદાર અપ્રસ્તુત હોવાની કોઈ શક્યતા જ નથી, એ વખતે તો હતી જ નહીં. આજે પણ અપ્રસ્તુત કેવા હોય તો એક બે પ્રસંગો એવા છે, મને ક્યારેક એમ લાગે સરદારે આમ કેમ કર્યું છે. ત્યારે દાખલા તરીકે બંધારણ સભામાં ધર્મ પ્રચાર અને ધર્મનું અનુશીલન આ વિશેનો જે ક્લોઝ બંધારણ સભાની અંદર બંધારણ ખરડાની અંદર મૂકવામાં આવ્યું ત્યારે એમાં એવું કહ્યું કે દરેકને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર, એ સાથે ધર્મનો પ્રચાર કરવાનો પણ અધિકાર દરેક. હવે 1931માં કરાચી કોંગ્રેસ જયારે મળી એમાં સરદાર પ્રમુખ હતા ત્યારે એક ઠરાવ કરેલો હતો કે આઝાદ ભારતમાં ધર્મ પ્રચાર કરવામાં નહીં આવે, ધર્મનું અનુશીલન પાલન બધા જ કરી શકશે, પ્રચાર નહીં કરો. આ ઠરાવ 1931માં કોંગ્રેસે કરેલો, સરદાર પ્રમુખ હતા ત્યારે. હવે આપણી બંધારણ સભામાં 1949માં જ્યારે આ ક્લોઝ આ રીતે આવ્યું કે ધર્મ પ્રચાર નહીં પણ છું, ત્યારે કનૈયાલાલ મુનશી અને પુષ્પતમદાસ ટંડન આ બે જણે સરદાર પાસે કહ્યું છે, સરદાર આ ધર્મ પ્રચાર વાળી વાત કરીએ. ત્યારે સરદારે કહ્યું છે કે તે દિવસે 1931માં ભલે આપણે ઠરાવ કર્યો હોય, સમય બદલાયો છે અને બદલાયેલા સમયમાં હવે નવેસરથી કોઈને કે નવેસર વિચારવું હોય તો ભલે વિચારે, વિચારવા દો, કોઈના વિચારો રોકો નહીં. આ પ્રમાણે સરદારે ત્યારે કહ્યું છે. હવે સરદારે ત્યારે એમ ન કહ્યું હોત, ધારો કે ધર્મ પ્રચાર વાળો રિસ્ટ્રિક્શન એ વખતે દાખલ થઈ ગયું બંધારણમાં, તો આજે શું પરિસ્થિતિ હોત? આવો ક્યાંક પ્રશ્ન થાય ખરો. દિનકરભાઈ, તમે અત્યારે બંધારણની વાત કરી, હમણાં થોડા વખત થોડી મિનિટ પહેલા આપણે સરદાર કેટલા અત્યારે કેટલા સાંપ્રત, એટલે ગાંધીજી જેટલા પેલા છે કે નહીં, અને રામુભાઈ બહુ સરસ સરખામણી કરી સરદારની ઉર્મિલા સાથે, રામાયણના એક પાત્રની જે હંમેશા અવગણાયેલું પાત્ર છે કે જેની વિશે બહુ લખાયું નથી. અત્યારે આપણે આ મુદ્દા પર કાશ્મીરને વચ્ચે ન લાવીએ ધારો કે, તો આ ચર્ચા કદાચ અધૂરી ગણાય, કારણ કે અત્યારે પાછું કાશ્મીર ચર્ચામાં છે. 370મી કલમ હટી ગઈ છે બંધારણની, અને હમણાં પાછી નવેસરથી હિંસા, એટલે સરદાર અને કાશ્મીર એ વિશે તમારું શું માનવું છે? હંમેશા કહેવાતું હોય છે કે સરદાર થોડું લાંબુ જીવ્યા હોત તો કાશ્મીરની સમસ્યા રહી જ ન હોત, પણ એ પ્રશ્ન છોડી દઈએ, સરદાર આઝાદી પછી બહુ થોડું સમય જીવ્યા, પણ છતાં તમારા મતે કાશ્મીર સમસ્યાના ઉકેલમાં ત્યારે સરદારનો ફાળો શું હતો, અને અત્યારે કદાચ થોડા એ પછીના થોડા વર્ષ સરદાર જીવ્યા હોત, પર્ટિક્યુલરલી 1953 પછી જયારે કાશ્મીરમાં પહેલી વાર પ્લેબેસાઇટની વાત પાછીથી આવી હતી, પ્લેબેસાઇટ ફ્રન્ટ ઉભો થયો હતો, અત્યારે કાશ્મીરની હાલત જે છે એને સરદારના જે કઈ આયુષ્ય હતું એની સાથે કઈ રીતે તમે સાંકળશો? કાશ્મીર પ્રશ્ન જો શરૂ થયો આઝાદી પછી તરત જ, એ વખતે રાજા હરિસિંહ ના સચિવ તરીકે મહેરચંદ મહાજન, અને આ મહેરચંદ મહાજન એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં એ દિવસોની કેટલીક વાતો એમણે લખી છે, અને એમણે જે વાત લખી છે એ પ્રમાણે જો સરદાર કાશ્મીરનો પ્રશ્ન એમની પાસે આવ્યો હોત તો આંતરરાષ્ટ્રીય પ્રશ્નમાં બન્યો, કમસે ઓછામાં ઓછું એટલું ચોક્કસ કહી શકાય તે પ્રશ્ન આંતરરાષ્ટ્રીય પ્રશ્ન બન્યો ન હોત. આંતરરાષ્ટ્રીય પ્રશ્ન બન્યો ન હોત, પણ સોલ્વ થયો હોત કે નહીં એ કઈ પણ કેવું થોડુંક વહેલું છે, એ ખાતરીપૂર્વક કહી શકાય એ વાત નથી. પણ સરદારે જે આ પ્રશ્ન હાથમાં લીધો હોત, કારણ કે બંધારણમાં જયારે 370મી કલમ દાખલ કરવાની આવી ત્યારે નહેરુ તો હતા નહીં, તો વિદેશ ગયા હતા. જે ડ્રાફ્ટ તૈયાર થયો હતો એ ડ્રાફ્ટ ગોપાલ સ્વામી આયંગર, શેખ અબ્દુલ્લા, જવાહરલાલ નહેરુ ત્રણ જણાએ મળીને કરેલો હતો, અને એ ડ્રાફ્ટ બંધારણ સમિતિમાં મૂકવામાં આવ્યો, બંધારણ સભામાં મૂકવામાં આવ્યો, ગોપાલ સ્વામીએ મૂક્યો, બંધારણ સભાએ રિજેક્ટ કર્યો હોય આખે આખો ડ્રાફ્ટ.
શેખ અબ્દુલ્લા બંધારણ સભા છોડી જતા રહ્યા અને પછી સરદાર બંધારણ સભામાં આવે છે અને આ ખરડો પાસ કરાવે છે. નથી માનતા છતાં પાસ કરાવે છે. આ ખરડાની વિરુદ્ધ છે, એમણે લખ્યું પણ છે, આ ખરડાની વિરુદ્ધ છે, છતાં એ બંધારણ સભામાં પાસ કરાવે છે. પછી એમને પૂછવામાં આવ્યું છે કે તમે શું કામ પાસ કરાવ્યો, ત્યારે એમણે જે જવાબ આપ્યો છે, હું અત્યારે નહેરુ વતી કામ કરી રહ્યો છું, આ નહેરુએ ઘડેલો ખરડો છે, નહેરુનો ખરડો જો બંધારણ સભામાંથી ઉડી જાય તો નહેરુ સામે અવિશ્વાસ થાય. બરાબર. અને મારી હાજરીમાં જયારે ચાર્જ મારી પાસે હોય ત્યારે નહેરુ સામે અવિશ્વાસ થાય એ હું ચલાવી લઉં. એટલે જાહેર જીવનમાં જે મૂલ્યો અને જે કોમરેડશીપ જેને કહેવાય ને, કે અત્યારે આપણે અત્યારના પહેલા સંદર્ભમાં કહીએ તો કે ભાઈ એક પ્રાઇમ મિનિસ્ટર ની એક જે એની એના ખરડાની દરખાસ્ત અવિશ્વાસ થવો જ ના જોઈએ એનો સ્પિરિટ. રામુભાઈ, આવો કોઈ બીજો કિસ્સો તમને યાદ આવે છે? તમે એમના મેમોરિયલ સોસાયટીમાં એમના પત્રો દસ્તાવેજો ને બહુ નજીકથી જોયા છે, જાણ્યા છે. આપણે સરદારને એક એડમિનિસ્ટ્રેટર તરીકે જોવા હોય તો કઈ રીતે તમે એને એને મૂલવી મૂલવો છો? સરદાર એઝ એન એડમિનિસ્ટ્રેટર, સરદાર સાહેબની જે કામ કરવાની પદ્ધતિ હતી, એ ભલે નાયબ વડાપ્રધાન હતા પણ એમના એમની ઓફિસમાં જે કોઈ અધિકારીઓ હતા એ તમામ અધિકારીઓને એ જે કોઈ કામ સોંપે એ કામ એ એટલી ખંતથી એટલી કુનેથી ને એટલી પ્રમાણિકતાથી કરતા હતા. એવી એમની કામ લેવાની પદ્ધતિ હતી, એમનો સ્વભાવ હતો. એવો સ્વભાવ કે શિસ્તમાં સમયસર કામ ન મળે તો જે તે કર્મચારી કે જે તે અધિકારીને જે શબ્દો કહેવાના હોય, કડક કેટલા કડકે કડક શબ્દો કહે, પણ વાસ્તવમાં એ જે પરિસ્થિતિ હતી એ એમની કામ કરવાની પદ્ધતિએ એમના કર્મચારીઓમાં અધિકારીઓમાં એક માન ઊભું થયું હતું અને એ માનના કારણે એટલે સુધી કહેવાતું હતું કે ભલે જવાહરલાલ નહેરુ એ ડી જ્યુરે પ્રાઇમ મિનિસ્ટર હોય પણ ડી ફેક્ટો પ્રાઇમ મિનિસ્ટર તરીકે 3 વર્ષ સરદાર સાહેબે જે સેવા આપી એ કદાચ પ્રાઇમ મિનિસ્ટરના બધા જ જે પાવર્સ હતા એ પાવર્સ એ ઇનવિઝિબલ ફોર્મમાં એમને પોતે કાર્ય પદ્ધતિમાં લીધા અને એ રીતે એ દેશનું કાર્ય એમણે આગળ ધપાવ્યું અને એ રીતે એક એડમિનિસ્ટ્રેટર તરીકે ખૂબ સફળ રહ્યા એવું કહી શકાય. અને હા જી, હા, તમારે એ પૂછવું છે કે હા, લોખંડી પુરુષ તરીકે સરદાર, હા, લોખંડી પુરુષ તરીકેની સરદારની જે છાપ છે, આપણે અમે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે અમે સાંભળતા હતા જે કિસ્સા હતા, એટલે એમનું જે દ્રઢ એટલું મનોબળ હતું, એવા કોઈ કિસ્સા તમે પટેલ સાહેબ કહી શકો કે લોખંડી પુરુષ એટલે શું હકીકતમાં? લોખંડી પુરુષ એક એવો શબ્દ છે કે જે આપણે ડિક્શનરીમાં એને બહુ મજબૂત સ્વરૂપ કે જે હલી ન શકે એવા સ્વરૂપે ગણીએ છીએ. એ જ વાત એમના જીવનની અંદર જો આપણે એ જાહેર જીવનમાં આવ્યા 1917માં ગાંધીજીનું પ્રથમ એમણે ભાષણ ત્યાં સાંભળ્યું અમદાવાદ ત્યાં કોર્ટમાં અને ત્યાર પછી એમની સાથે જોડાયા, એ પહેલાંની વાતમાં હમણાં જે દિનકરભાઈ સાહેબે કહ્યું કે વિજય પટેલનો જે પાસપોર્ટ આવ્યો હતો, જે વિઝા આવ્યા હતા એ એમણે આપી દીધા, એ જો મન મજબૂત ના હોત તો એ ના આપત, કારણ કે ભારતની તરફની લાગણી પ્રેમ માન બધું જ, પણ એ મનની અંદર પણ એટલી ભાવના હોવી જોઈએ. 1910માં જ્યારે ઝવેરબા ડેવલપ થયા, 34 વર્ષની ઉંમરે માણસ જો વિધુર થાય અને 1975 સુધી એમના જીવનમાં કોઈ એક કેરેક્ટરનો ડાઘ નથી, એ લોખંડી પુરુષનો સ્વભાવ બતાવે છે. 1937-37માં પણ જેમ મેં કહ્યું કે પ્રમુખ પદ તરીકે જ્યારે ગાંધીજીએ કહ્યું કે ના, જવાહર એ મારા રાજકીય વારસદાર છે, ત્યારે પણ કોઈ પણ જાતની આનાકાની વગર જે સ્વસ્થ ચિત્તે એમણે પોતાનું જે બલિદાન કરી દીધું પોતાના પાવર્સનું, 1947ની વાત કરો, આ દરેક પ્રસંગો એમના જીવનમાં બતાવે છે કે એક યા બીજા સ્વરૂપે એમના એમની નસે નસમાં એમની રોમે રોમમાં એક લોખંડી સ્વભાવ જે
આર્થિક પ્રજ્ઞતા પણ કહી શકીએ બીજા શબ્દોમાં, કે મારે કંઈ જોઈતું નથી, મને કોઈ દુઃખ નથી થવાનું, હું દેશ માટે બેઠો છું અને દેશ માટે જે કંઈ કરવાનું છે કરીશ, એ એમણે છેલ્લા શ્વાસ સુધી એ સાબિત કરી બતાડ્યું. અને એ એ લોખંડી પુરુષના સ્વભાવમાં બે પ્રસંગો મને મણિપુરની ડાયરીમાં મળ્યા. એક 1937માં જ્યારે એમને એક બહુ મોટું ગુમડું થયું હતું અને એનું ઓપરેશન કરાવ્યું, ત્યારે એમણે કહ્યું કે મણિ, મને એક સરગતો કોલસો અહીંયા મારા શરીર પર મૂક્યો હોય એવું મને પેઇન થાય છે. આટલા દુઃખ સાથે ડૉક્ટરે આવીને એમને જે કંઈ ડ્રેસિંગ કરવાનું તો કરીને ગયા. એ રાત્રે 5 બીજા અધિકારીઓ અને જે કાર્યકરો હતા એમની સાથે મીટિંગ કરીને કામ કર્યું. ઇવન 7 સપ્ટેમ્બર 1950 15-12 તો એમણે અંતિમ શ્વાસ લીધો, ત્યારે પણ એ દિવસે એમને શારીરિક તબિયત નરમ હતી, ડૉક્ટરો આવીને જોઈ ગયા અને પછી તરત એમણે એમની પોતાની જે મીટિંગો ચાલુ કરી. આ લોખંડી સ્વભાવ જો ન હોત તો કદાચ આટલું મોટું કાર્ય ન થઈ શકે. જી અને પટેલ સાહેબ, તમે એમના પરિવાર, હા મેં દાખલો તમને આપું. હા જી 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 દિનકરભાઈ, અરે દેહરાદૂનમાં એ હવા ફેર એટલે બાંધા હતા, હવા ફેર માટે થોડો વખત ગયેલા દેહરાદૂનમાં આઝાદી પછી. જી અને એ વખતે ચર્ચિલે લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું કે હૈદરાબાદનો પ્રશ્ન હિન્દુસ્તાનની સરકાર ખોટી રીતે હાથમાં લઈ રહી છે, હૈદરાબાદને પોતાની રીતે જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ હોવી જ જોઈએ, નિઝામની છૂટ હોવી જોઈએ. જો જૂનાગઢ તમે લઈ શકતા હો તો પછી હૈદરાબાદ શા માટે પાકિસ્તાનમાં ન જાય, એવું ચર્ચેલું નિવેદન કીધું. સરદારે માંદા છે 85 વર્ષ છે ત્યાં વાંચ્યું, વાંચીને એ જ વખતે શંકર ને વી શંકર એમના સેક્રેટરી છે એમને બોલાવીને કહે છે કે આનો જવાબ આપતું સ્ટેટમેન્ટ હમણાં કરો, હમણાં જ કરો. શંકર એને કહે છે, સરદાર આ વિદેશનો પ્રશ્ન છે, નહેરુને નહીં ગમે તમે તમે જવાબ આપશો તો કે નહેરુને જો પૂછો બેસશો તો એનો જવાબ કોઈ અપાશે જ નહીં. એટલે સરદાર ત્યારે જ ત્યારે જવાબ લખાવે છે, સાંજે પ્રેસમાં બધે મોકલાવે છે અને બીજે દિવસે છપાય છે. જ્યારે ત્યારે નહેરુ નારાજ પણ થાય છે તો કશું બોલતા નથી. હવે એ જ વખતે એન્થની ઈડન, એ વખતે ઇંગ્લેન્ડમાં એન્થની ઈડન હિન્દુસ્તાન આવ્યા છે, સરદારને મળે છે અને ચર્ચિલનો સંદેશો આપે છે, સરદાર તમારું આ નિવેદન વાંચીને ચર્ચિલ બહુ ખુશ થયા કે આટલો બધો મજબૂત મનનો માણસ હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આવવું જોઈએ. દેશને આઝાદ કરવાનો છે, એ પછી 3 મહિનામાં 557 રજવાડા, ફક્ત 5 બાકી રહ્યા, જુનાગઢ, જુનાગઢના 2 તાબાના માંગરોળ અને માણાવદર, હૈદરાબાદ અને કાશ્મીર, હૈદરાબાદ કાશ્મીર કામ એ જે કરી શક્યા એમાં જ એ લોખંડી પુરુષનું એમનું મોટામાં મોટું પ્રતિભાશાળી વ્યક્તિત્વ બહાર આવ્યું, પ્રગટ થાય છે. હિરેનભાઈ, આપણી સાથે એક સુષ્માબેન શેઠ જોડાયા છે, બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ કરે છે દિનકરભાઈ માટે છે કે આપે ક્યારે દિનકરભાઈ સરદારને મળવાનું સૌભાગ્ય મળ્યું છે આપને કે એ રીતે? સૌભાગ્ય મેં સરદારને જોવા પણ નથી. બીજા એક જયેશભાઈ ચિતલી આપણી સાથે જોડાયા છે, સવાલ પૂછે છે કે આમ જે આપણે થોડા સમય પહેલા ચર્ચા કરી એની કે ભાઈ સરદારની અવગણના થઈ છે આપણે ત્યાં, એટલે બીજા બધા નેતાઓના જે સ્મારકો અને જે સ્મૃતિમાં જે થયું છે સરદાર, એમાં એક સૌથી વધારે મહત્વની જે સરદાર પ્રેમીઓને ખૂંચે એવી વાત છે કે દિલ્હીમાં સરદારનું સ્મારક નથી હજી પણ, આવું કેમ? મજાની વાત કરું, એક ઔરંગઝેબ રહ્યું જે બંગલામાં સરદાર 5 વર્ષ રહ્યા 1945 થી 50, એક ઔરંગઝેબ રહ્યું કોર્નર ઉપરનું મકાન
ઔરંગઝેબ રોડ થી બિલકુલ કોર્નર પર મકાન, બંગલો બહુ સરસ છે, હું જોયો છું. એટલે એ સરદાર નામ એક મિત્ર બનવા રહેલા એમનો હતો. અને સરદાર જયારે હોમ મિનિસ્ટર બન્યા, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બન્યા, ત્યારે રહેવાનું કોઈ એમની પાસે ઘર જ દિલ્હીમાં નહોતું, એ બિરલા હાઉસમાં રહેતા હતા. હવે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એ બિરલા હાઉસમાં રહે એ કંઈ સારું ન કરે. એટલે બનવારીલાલે એમને કહ્યું કે તમે મારા બંગલામાં આવી જજો. એટલે પછી ત્યાં રહેતા, ત્યાં વિઠ્ઠલભાઈ નો સરસામાન હતો ત્યાં રહેતા, એ જગ્યાએ સરદાર રહેતા. અમે 5 વર્ષ રહ્યા. એ મકાન બંધ પડેલું છે આજે, અને બંધ પડેલા મકાનમાં હું જોવા માટે ખાસ ગયો હતો. ખોલીને જોવા ન મળ્યું, બાકી જોવા મળ્યું. અને પછી થોડીક વાત, એ મકાનના માલિકો જે બારગામ રહેતા હતા એમની સાથે ટેલિફોન ઉપર કરી. એમણે કહ્યું કે પાર્લામેન્ટમાં આ મકાન ખરીદી લેવા માટે એક કમિટીનું નિર્માણ થઈ હતું થોડા વર્ષો પહેલા, અને એ કમિટીમાં ગુજરાતમાંથી જીતેન્દ્રભાઈ એટલે નવજીવન જીતેન્દ્ર દેસાઈ, નવજીવન નરેન્દ્રભાઈ ચીફ મિનિસ્ટર, આ બે સભ્યો હતા. અને ત્રિલોકીનાથ ચતુર્વેદી જે રાજ્યસભાના સભ્ય હતા એના પ્રમુખ ચતુર્વેદી. પછી એમણે આ મકાન કેમ ખરીદી લેવાય એ માટે વાતચીત ચલાવી. એ વાતચીત ચલાવ્યા પછી રિપોર્ટ તૈયાર કર્યો. એટલે હું ત્રિલોકીનાથ ચતુર્વેદીને મળ્યો. મેં એમને કહ્યું કે રિપોર્ટ ક્યાં છે, મને જોવો તો દો, તમે શું હતું. ત્રિલોકીનાથ ત્યારે 95-96 વર્ષના હતા. મને કે ભાઈ હવે મને કાંઈ યાદ નથી, આ રિપોર્ટ મેં કમિટીને આપી દીધી, શું થયું ખબર. આ કયા વર્ષની વાત છે દિનકરભાઈ? ત્રિલોકીનાથ ચતુર્વેદી મેં હું જયારે મળ્યો એ લગભગ 5-6-10 વર્ષ કાળની વાત હશે હું મળ્યો. પણ આ ત્રિલોકીનાથ ચતુર્વેદી, નરેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ આ બધા કમિટી હતી એ કદાચ એની પહેલાની હોય. હા, એટલે ટૂંકમાં 2002 પછીની જ હશે, કારણ કે નરેન્દ્રભાઈ, હા, એટલે 2002-2009 સુધીમાં એ 10 વર્ષના ગાળામાં કદાચ હોય શકે. ધીમે ધીમે આપણે ચર્ચાના અંત તરફ જઈએ છીએ, પણ જેને કહેવાય ને કે એક પ્રશ્ન સવાલ આપણને હજુ પણ એવો ઊભો થાય છે કે આપે ઘણી વાર આપણે ચર્ચા કરી, દિનકરભાઈ આપે અને રામુભાઈ પણ કહ્યું કે મતભેદો વચ્ચે પણ સરદાર જેને કહેવાય ને કે એમિકેબલ સોલ્યુશન લાવવામાં માહેર હતા, એમ કે ભલે મતભેદો હોય તો પણ એ એક વ્યવહારિક પણ એક પ્રેગ્મેટિક એપ્રોચ સાથે કોઈ પણ સમસ્યાનું સમાધાન કરવા માટે જાણીતા હતા. સરદારની જે આ વ્યવહાર કુશળતા છે એ અધર ધેન પોલિટિક્સ, અધર ધેન ફ્રીડમ ફાઇટિંગ, બીજા કોઈ પ્રસંગોમાં ક્યાંય આપણને દેખાય છે ખરી? એમના કુટુંબમાં જ દેખાય છે. દાયાભાઈને કઈક પૈતૃક પ્રોપર્ટી એ વિશે કાકાઓ સાથે મતભેદ હતો, અને એ મતભેદની વાત એમણે સરદારને કરી છે, પિતાને. ત્યારે સરદારે એમને કહ્યું છે કે દયાભાઈ આ આખી વાત ભૂલી જાઓ, આ વાતમાં વચ્ચે પડી નકમ ક્લેશ કે કુટુંબ ક્લેશ કરશો નહીં, આ વાત ભૂલી જાઓ, આનાથી બધાને કશું મળતું નથી, તમને જે મળે છે એ તમે સુખેથી ભોગવો, વધારે તમે વચ્ચે પડો. અને આ વાત પેલા સરદાર સ્મારક ભવન અમદાવાદના જે પત્રો છે ને, પત્રો ને પુસ્તકો એમાં છે. સરદારના પરિવારજનો હંમેશા એટલે પડદા પાછળ જ રહ્યા છે, ઉજલમાં જ રહ્યા છે. ઘણા આપણા ઘણા બધા લોકોને એમના નામ સુધા નહીં ખબર હોય, તો એમના પરિવારજનો વિશે તમે જે થોડી માહિતી આપી શકો. જી, કોણ છે, ક્યાં છે, ફેલાયેલા છે? આમ તો ડાયાભાઈના પુત્ર બિપિનભાઈ અને એમના પુત્ર કેદાર એ અત્યારે બંને અમેરિકામાં છે, અને એ લોકો ક્યારે પણ આ પબ્લિકના
કોન્ટેક્ટમાં આવવાનો પ્રયત્ન કર્યો નથી, કારણ કે સરદાર સાહેબના જીવનની અંદર એક વાત બહુ સ્પષ્ટ હતી કે દેશ માટે જે કંઈ હું કરું છું એનું ક્યાંય મારે પ્રદર્શન કરવું નથી. પ્રદર્શન કરવાની વાતમાં સરદાર સાહેબને જ્યારે એક વખત પૂછ્યું કે તમે તમારી આત્મકથા કેમ નથી લખતા, ત્યારે પણ સરદાર સાહેબે કહ્યું કે ભાઈ હું ઇતિહાસ લખવા કરતાં ઇતિહાસ તો નિર્માણ કરવામાં માનું છું. અને એ જે વાત છે એ વાત એમના કુટુંબની અંદર આજે સૌથી વધારેમાં વધારે જો આપણે નજીકથી ઓળખતા હોય તો મણિબેન, કે જેમના જીવન ઉપરથી આપણને ખ્યાલ આવે કે સરદાર સાહેબે એમના કુટુંબની સાથે જે પ્રમાણેનો વ્યવહાર કરેલો એ વ્યવહારમાં એમણે જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં પોતે પિતા તરીકે કે કુટુંબના સભ્ય તરીકે કાળજી તો લીધી જ છે. એવું નથી કે એમને નગણ્ય ગણ્યા છે કે એમને દૂર અઠેલી દીધા છે, પરંતુ બેઝિકલી એમણે દેશના કામને વધુ મહત્વ આપ્યું. એટલે ક્યાંક કોઈક જગ્યાએ અન્યાય થયો હોય પણ જે દિનકરભાઈ સાહેબે કહ્યું કે એવી વ્યવહાર કુશળતામાં જ્યારે એક વખતે ડાયાભાઈના ઘરે સરદાર સાહેબ હતા અને સવારે અટારીમાં ઊભા હતા ત્યારે એમણે નીચે ગાડી જોઈ, એટલે આપણી એક ગાડી છે તેમ બીજી ગાડી ક્યાંથી આવી, ત્યારે ડાયાભાઈ કહ્યું કે તો મને બિરલા સાહેબે આપી છે. તો કે બિરલા તને ગાડી કેમ આપે, આ તો એક લાંચ કહેવાય, અને હવે આ જો તું આવું કંઈક કરે છે તો હું તારા ઘરે નહીં હોઉં. ત્યાર પછી એમણે ક્યારે પણ ડાયાભાઈના ઘરે મુંબઈમાં પગ નથી મૂક્યો. આવી બધી ક્વોલિટીઝ જે નોર્મલ હોવી જોઈએ રેર ગણાય છે, એમ જેને કહેવાય ને કે આ બધા નોર્મલ રૂલ્સ છે જાહેર જીવનના, પણ કમનસીબે એ રેર ગણાય છે. આપણને વિસ્મય એટલા માટે થાય કે આવા પણ વ્યક્તિઓ હતા કે જે આવું વિચારતા હતા. એવા એક વ્યક્તિત્વને હું કેતનભાઈ જાણું છું, દિનશા પટેલ, કે જેણે 50 વર્ષ રાજકીય કારકિર્દીમાં કાઢ્યા છે. 25 વર્ષ રાજ્ય મિનિસ્ટર રહ્યા, 25 વર્ષ કેન્દ્રમાં રહ્યા, અને આજે એમની બધી પ્રોપર્ટી જે કંઈ છે એ એમણે દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટમાં આપી. અને એમના તમે જુઓ કે આ 50 વર્ષની કારકિર્દીમાં આંગળીના વેડે ગણી શકાય એવા ભારતના આવા સપૂતો હશે કે જે લોકો પ્રમાણિકતાની અંદર ખરા ઉતર્યા. હાઇપોથેટિકલ લાગે એવો એક સવાલ છે, પણ માનો કે અત્યાર સુધી આપણે બધા એવી વાતો કરી છે કે સરદાર વડાપ્રધાન ન બનાવ્યા એટલે આવું થયું. કદાચ માનો કે આપણે એક ક્ષણ માટે માની લઈએ કે સરદાર વડાપ્રધાન બન્યા હોત તો શું હોત, હાઇપોથેટિકલ છે આખી વાત, પણ એક ક્ષણ માટે માની લઈએ કે ચાલો સરદાર વલ્લભભાઈ પટેલ કરતા પહેલા વડાપ્રધાન બન્યા હોત તો શું હોત. કેમકે એક વાત કહું, જી મનોજીભાઈ પ્રાઇમ મિનિસ્ટર મટી ગયા, જનતા સરકાર જતી રહી આશ્યાના મારા હતા અહીંયા મુંબઈમાં ચોપડા સમુદ્ર તટે આશ્યાના મકાન જે છે એમાં ઉપર રહેતા હતા. મારે ત્યારે એમને મળવાનું થયું, મોરજીભાઈ ત્યારે ફ્રી હતા. મેં વાત વખતમાં એમને પૂછ્યું હતું કે સરદાર પ્રાઇમ મિનિસ્ટર થયા હોત તો, આ સવાલ પૂછ્યો હતો. મોરજીભાઈ થોડો ગુસ્સે થઈ ગયા, નારાજ થઈ ગયા અને કે હવે જે નથી થયું ને હવે થવાનું નથી એની ચિંતા શું કામ કરે, એની ચિંતા છોડી દો, જે થવાનું હતું એ થઈ ગયું. ગાંધીજીએ જે પસંદગી કરી એમની પ્રમાણે હતી, થઈ ગઈ. પણ એક વાત આપણા મનમાં તો થાય કે સરદાર જો પ્રાઇમ મિનિસ્ટર બન્યા હોત તો આજે કેટલીક જે વાતો છે એ યથાર્થ ન જ હોત, એમાં કોઈ શક નથી કહેવાનું. પણ કેવી હોત એ કેવું બહુ અઘરું છે, કારણ કે સરદાર પાસે સમય બહુ ટૂંકો મળ્યો, સ્વાસ્થ્ય. એટલે
આપણે એમાંથી શીખવાનું એ છે, ખુદ સરદાર એવી આપે કહ્યું એમ ક્યારેય એવી ચિંતા વ્યક્ત નહોતી કરી કે હું આમ થયો તો સારું હતું, તો આપણે શું કામ એ ચર્ચાને અનનેસેસરીલી આગળ વધારીએ છીએ આજે. પણ ચર્ચાના સમાપન તરફ જઈએ હિરેનભાઈ, એ પહેલા આપણે જેને આજનો જે મુખ્ય આપણો જે ઉદ્દેશ છે કે ભાઈ અવારનવાર ફરી એ જ વાત ઉપર આવીએ કે ગાંધીની ચર્ચા હોય ત્યારે ગાંધીના સંદેશની વાત થાય કે બીજા મહાપુરુષોના સંદેશની વાત થાય. સરદાર વિશે તો આપણે એવું પણ નથી સાંભળ્યું, કદાચ આ એમને એક વૈચારિક અને ઇન્ટેલેક્ચ્યુઅલ લોકોએ કરેલો બી એક અન્યાય છે કે સરદારના જીવનમાંથી આજનો યુવાન શું લઈ શકે, આજની જે જનરેશન છે એ સરદારના જીવનમાંથી કઈ એવી બે ત્રણ બાબતો છે કે જે આજે આપણને આજે પણ એક પ્રકારની ઇન્સ્પિરેશન આપે છે, પ્રેરણા આપે છે, અને આજનો યુવાન એક સરદારને એ રીતે આઈડલ માની શકે. ચર્ચાના સમાપન પહેલા દિનકરભાઈ અને રામુભાઈ બંને પાસેથી એક ક્લોઝિંગ રિમાર્ક્સ, દિનકરભાઈથી શરૂઆત કરે, કઈ એવી બે ત્રણ બાબતો જે તમને લાગે કે આજના યુવાન માટે સરદાર આજે બી આદર્શ છે. પહેલી વાત તો રામુભાઈ કહીએ, દયાભાઈ ને બિરલા મોટર આપે એટલે સરદાર એને ઘરે આવતા બંધ થઈ જાય, એ આજના યુવાને શીખવા જોઈએ. સૌથી પહેલા તો જી બિલકુલ, પિતા એ પુત્ર ના ઘર નો ત્યાગ કર્યો પછી આવ્યા જ નહીં, કારણ કે પછી જો ત્યાં આવે સરદાર તો બધા મળવા તો ત્યાં જ દયાભાઈ ઘરે જ આવે, દયાભાઈ પરિચય આ રીતે વધે. આ જે સરદારે જે કલનું કામ કર્યું એ સૌથી પહેલા શીખવા જોઈએ. સરદાર પાસેથી બીજું સમજવા જેવું શીખવા જેવું કોઈ કામ એમને વાંચ્યા પછી મને લાગે કે ત્યાગ કોને કહેવાય, ત્યાગ એટલે શું, ત્યાગ એટલે કશું છોડી દેવું એટલું ત્યાગ નથી, એ છોડતી વખત ની જે વેદના છે જે વ્યથા છે એ અદભુત છે. સરદાર ગાંધીજી સાથે, ગાંધીજી જયારે પેલા 55 કરોડ તો નહીં પણ પેલું દિલ્હીમાં ઉપવાસ કર્યા છેલ્લા ઉપવાસ, અને ત્યારે એમને છોડીને સરદાર કાઠિયાવાડ ગયા, કાઠિયાવાડનું પેલું પરિષદ રચાવવાની હતી ત્યારે સરદાર ગાંધીજીને મળીને જે વાત કરે છે, બાપુ તમે ઉપવાસમાં છો, મારે જવું પડે છે, મને જે પીડા થાય છે એ પીડા હું કોને સમજાવું, કેમ સમજાવું, બહાર નીકળીને મણિબેનને કહે છે. એ વખતે તમે સરદારને આપણે જોયો તો નથી, એ વખતે કેવા લાગતા હશે, પણ એ જે શબ્દોમાં વ્યથા પ્રગટ થાય છે એ જોતા એમ લાગે કે ગમે એટલા મતભેદ હોય, ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, પણ જે માનસિકતા છે ને, એનું જે આ સ્તર છે ને, એ આજના યુવાને શીખવા જોઈએ. જી ખૂબ સરસ વાત કરી રામુભાઈ, આપની સમાપન રીમાર્ક્સ, શું શીખવા જેવું છે સરદાર પાસેથી આજે? આજના યુવાનો માટેનો જો સંદેશ એમના જીવનમાંથી આપણે લેવો હોય તો એક વાત સૌથી પ્રથમ કે 1910માં 34 વર્ષની ઉંમરે વિધુર થયા અને પછી પણ એમણે બીજું લગ્ન ન કર્યું અને કેરેક્ટરમાં જે સ્વચ્છતા હતી એ આજના યુવાને એમાંથી બોધપાઠ લેવા જેવો છે કે જીવનની અંદર કેલિમિટી આવે પણ એ કેલિમિટીમાં યુવાન વય હોય તો પણ એ એટલી પોતાના વિચારો પ્રમાણે શિસ્તમાં રહી અને એ આગળ વધી શકે છે. એ સિવાય તમે બીજી વાત જે એમણે કહ્યું બલિદાનની, જે દેકરભાઈ સાહેબે કહ્યું ત્યાગની ભાવના એમના બ્રધરને વિઝા આપી દીધા, આ બધા પદ છોડ્યા, મોટામાં મોટું વડાપ્રધાન પદ છોડ્યું, તો આ બધું છોડવાની વાત છે. એ યુવાનોએ બધું છોડવાની જરૂર નથી પણ જ્યાં જરૂર પડે ત્યાં એમણે આવું છોડવાની વૃત્તિ રાખે તો જીવનની અંદર, હંમેશા નથી કહેતા કે મોડેસ્ટી ઇઝ ધી ક્લોથિંગ ઓફ ટેલેન્ટ્સ, એ નમ્રતા, ભલે દેખાવમાં સરદાર સાહેબ બહુ કડક સ્વભાવના હતા પણ હૃદયમાં એમની શિસ્ત, એમની નમ્રતા, લોકોના તરફનો પ્રેમ ભાવ, વાત કરવાની પદ્ધતિ એ ખૂબ ઊંચી હતી. એટલે એ વાત સાથે પણ જો આપણે જોઈએ તો યુવાનોને આમાંથી બહુ મોટો સંદેશો મળી શકે એમ છે. અને ત્યાર પછીની સૌથી છેલ્લી વાત જો આપણે ગણીએ તો એમણે એમના જીવનની અંદર આ એક છેલ્લો જે
ચાર પાંચ વાક્યો લખેલા હતા એ બહુ સરસ છે કે સત્તાધીશોની સત્તા મૃત્યુ સાથે જ સમાપ્ત થાય છે, જ્યારે મહાન દેશભક્તોની સત્તા તેમના મૃત્યુ પછી જ ખરો અમલ ચલાવે છે. પ્રથમ તેમના જીવનનું અનુકરણ કરવા પ્રયત્ન કરે છે, તેમના ગુણગાન ગાય છે અને અહર્નિશ તેમનું સ્મરણ કરે છે. આજે સરદાર સાહેબ ભારતના મોટાભાગના ભારતીય નાગરિકના હૃદયમાં બિરાજે છે, એ એમની જે કામ કરવાની પદ્ધતિ હતી એનું પણ એક સંદેશ તરીકે યુવાનોએ એને બોધપાઠ લેવા જેવો છે. પાર્લામેન્ટમાં સરદારની તૈલચિત્ર નહોતી, એમના મૃત્યુ પછી 40 વર્ષે તૈલચિત્ર ત્યાં આવ્યું. 40 વર્ષ જયારે તૈલચિત્ર ત્યાં આવ્યું, ગ્વાલિયર ના સિંધિયા એ મુકાવ્યું, અને સિંધિયા એટલે અત્યારના સિંધિયા દાદા છે એના દાદા, અને ખુલ્લું મુક્તિ વખતે દાદા એ જે વાક્ય કહેલું એ અદભુત વાક્ય કહ્યું છે. હિયર ઇઝ ધ મેન, સરદાર ના તેલ ચિત્ર સામે જોઈને કહે છે કે હિયર ઇઝ ધ મેન, હું મારો આચાર્ય કૃપલાની જ્યારે વડાપ્રધાન તરીકે એમને આગળ જતા અટકાવવામાં જે ભાગ ભજવ્યો હતો એમને પોતાને જ પસ્તાવો થયો હતો, અને એમણે પોતે કહ્યું કે આ મારી બહુ મોટા મોટી ભૂલ હતી કે મેં સરદાર સાહેબને વડાપ્રધાન ના થવા દીધા. એટલે કેટલા લોકો એડમાયર કરતા હતા. હિરેનભાઈ તમે કઈક કહેતા હતા. હા ના, મારે પટેલ સાહેબને સવાલ પૂછવો છે રામુભાઈને, કે ગુજરાતના લોકો જયારે સરદાર ની વાત આવે, સરદાર પટેલ ની વાત આવે, ત્યારે બહુ આમ અછોવાના કરતા હોય. કેવડિયા તો ઉભરાઈ રહ્યું છે અત્યારે, પણ કેવડિયા લોકો એક પિકનિક સ્પોટ તરીકે જાય છે, સરદારના અભ્યાસ માટે જતા હોય એવું મારું માનવું નથી. સરદારનું ત્યાં મોટું મ્યુઝિયમ છે છતાં, અમદાવાદમાં પણ સરદારનું સ્મારક છે, તમે ત્યાં બિરાજો છો. ગુજરાતના યુવાનો ખરા અર્થમાં સરદાર વિશે જાણવા કેટલા આવે છે તમારે ત્યાં? સરદાર ની વાત આવે ત્યારે ગુજરાતના યુવાનો હંમેશા એમ કેતા હોય કે સરદાર હંમેશા અન્યાય થયો છે, સરદાર વિશે કોઈ જાણતો નથી, પણ ગુજરાતના યુવાનો પોતે કેટલા જાગૃત છે સરદાર વિશે જાણવા માટે? ગુજરાતના યુવાનોમાં હિરેનભાઈ વાત કરીએ તો, અમારી પાસે આ છેલ્લા 1.5 વર્ષમાં કોરોનાના કારણે સરકારે હમણાં પ્રતિબંધ આપ્યો છે, એ તો વાત બરાબર છે, ના કરી શકે, પણ એ પહેલા દરેકે દરેક સ્કૂલ અને કોલેજોમાં અમારા સર્ક્યુલર્સ જાય છે, સરકારે પણ એ સર્ક્યુલર જાહેરમાં દરેક સ્કૂલોને મોકલ્યા છે, અને સ્કૂલોમાંથી દર અઠવાડિયામાં 2-3 સ્કૂલો એ 2-3, 3-4 બસો ભરીને આવે, એ રીતે બાળકો કોલેજના યુવાનો રેગ્યુલર આવે છે. કારણ કે આ અમે જે મ્યુઝિયમ બનાવ્યું છે એ સંગ્રહસ્થાનમાં 3D ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. સાંજે 7:30 વાગે અંધારું થાય ત્યારે ફ્રીડમ સ્ટ્રગલ ઓફ ઇન્ડિયા ઓફ 100 યર્સ એને અમે એટલી સુંદર રીતે રજૂ કરી છે કે યુવાનોને જોવાની મજા આવે. ફસાડ લાઇટિંગ, લેઝર શો અને 3D, એ ત્રણેયનું કોમ્બિનેશન કરી અને અદ્ભુત શો છે જે ભારતમાં કોઈ જગ્યાએ, વર્લ્ડમાં કદાચ આ 3D શો એ બહુ જૂજ હશે. અને મલ્ટીમીડિયા રૂમ આખો એક બનાવે છે, એમાં બાળકોને મજા આવે કે સાબરમતી જેલમાં હોય તે જેલનું અમે કોલેજ બનાવ્યું છે, એમાં એક સળિયો પકડે તો સરદાર સાહેબનું ચિત્ર એમાં દેખાય, એમની સ્પીચ દેખાય. અને દિનકરભાઈ એની સાથે સાથે યરોડા જેલના બધી જેલોમાં સરદાર સાહેબ ગયા હોય, પછી સરદાર સાહેબે જે જે કામ કર્યા છે એના એક સરફેસ TV અમે મૂકેલા છે, એમાં આંગળી મૂકે એટલે જુદા જુદા રાજ્યો ભેગા થઈ જાય, એટલે એમનું એકતાનું જે કામ છે એના જુદા જુદા સ્વરૂપે બાળકોને ગમે એવી ટેકનોલોજીથી આ એક અદ્ભુત રાષ્ટ્રીય સ્મારક થયું છે. અને એના માટે હજી પણ હું લોકોને આ માધ્યમ દ્વારા, આપના ચિત્રલેખાના માધ્યમ દ્વારા વિનંતી કરું છું કે હવે આ જ્યારે મ્યુઝિયમ ફરીથી ખુલે ત્યારે અચૂક જોવા આવો,
અને સાંજનો 3D શો અચૂક જુઓ તો દેશ માટે સરદાર સાહેબે શું કર્યું છે એ આજના યુવાનોને અહીંથી સાચી પ્રેરણા મળશે. જી બિલકુલ. રમુભાઈ એક પ્રશ્ન હું આપને કરું. હાજી જી. સરદાર સ્મારક ભવન અમદાવાદ મણિબહેનની ડાયરી નોટબુકો 40 પડેલી છે લોક એન્ડ કીમાં, એ પ્રકાશિત શા માટે નથી થતી? એના માટે એવું છે સાહેબ કે જો આપ જુઓ તો ચોપરા ફેમિલીએ અંગ્રેજીમાં 2002ની અંદર આની આખી આવૃત્તિ પ્રકાશિત કરેલી છે. કમનસીબે ગુજરાતમાં આ પ્રકાશિત નથી થઈ. પ્રકાશિત નહીં થવાના કારણમાં મુખ્ય કારણ એ હતું કે મણિબહેને કોઈ કોઈ જગ્યાએ ક્યાંક મોટી મહાન વિભૂતિઓ માટે પણ કદાચ એમની પોતાની તળપદી ભાષામાં શબ્દો જે વાપર્યા હોય એ ઉચિત ન હોય, જેથી રાજકીય રીતે એનો કોઈ દુરુપયોગ ન થાય એવી ગણતરીથી અને મર્યાદિત રીતે જ બહાર આપીએ છીએ. હવે એને થોડીક લખવાનો હું પણ પ્રયત્ન કરી રહ્યો છું અને કદાચ 2-3-4 મહિના જશે પણ આખી ગુજરાતીની અંદર એ ડાયરીના મહત્ત્વના જે પ્રસંગો છે કે એના જે કાર્યો છે એને આપણે ગુજરાતીમાં પણ કદાચ મેળવી શકીશું. સાહેબ આપની વાત બિલકુલ 100% સત્ય છે કે સરદાર સાહેબને આજે જે લોકો જાણે છે એ મણિબહેનની ડાયરી વાંચો તો એમાંની ઘણી બધી માહિતી એ સરદાર સાહેબના જીવનને ઉજાગર કરેલી છે અને એના માટે હવે ચોક્કસ આપણે આગળ પ્રયત્નો કરી રહ્યા છીએ કે એને લોકો સુધી લાવીએ. જી ખૂબ ખૂબ આભાર રામુભાઈ આ સરસ માહિતી બદલ. આપણે આશા રાખીએ કે આ ડાયરીઓમાંથી સરદારના જીવન વિશે જે આજે આપણો પ્રયત્ન હતો એમના વ્યક્તિત્વના કેટલાક પાસાઓને ઉજાગર કરવાનો એ વધારે સારી રીતે બહાર આવે. ચર્ચાના સમાપન તરફ આપણે સમાપન સુધી આવી ચૂક્યા છીએ. આજની આ ચર્ચામાં દિનકરભાઈ અને રામુભાઈ આપ બંને જોડાયા અને અમને સમય આપ્યો, આટલો આપના વિચારો વ્યક્ત કર્યા એ માટે ફરી એકવાર ચિત્રલેખા વતી આપનો આભાર માનીએ છીએ. અને આવતીકાલે જ્યારે સરદારની જન્મજયંતિની દેશ ઉજવણી કરે છે એમાં આપણે પણ આપણી શુભેચ્છાઓ અને સરદાર પ્રત્યેનો આપણો આદરભાવ આ રીતે વ્યક્ત કરીએ. દર્શક મિત્રો, આપ સૌને સરદારની જન્મજયંતિ શુભેચ્છાઓ છે જ, પણ એની સાથે સાથે એડવાન્સમાં આપ સૌને દિવાળીના પર્વની પણ ચિત્રલેખા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ. આશા રાખીએ કે વીતેલો સમય જે કપરો પુરવાર થયો એવો આવતો વર્ષ આપણા માટે જીવનમાં નવો પ્રકાશ લાવે અને બધું સારી રીતે આપણા જીવનમાં મંગલમય રીતે આગળ વધે. ફરી એકવાર દિનકરભાઈ, રામુભાઈ ખૂબ ખૂબ આભાર આપનો. હિરેનભાઈ થેન્ક યુ વેરી મચ. હિરેનભાઈ આપનું માઇક્રોફોન ઓફ છે. દિનકરભાઈ જી, રામુભાઈ થેન્ક્સ અ લોટ. અને આપણા ચિત્રલેખાના તમામ આજે જે શો જોઈ રહ્યા છે તમામને ચિત્રલેખા પરિવાર તરફથી દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા. અમને પણ ચિત્રલેખાના વાચકોને મળવા માટે નહીં જે આ તક આપી એના માટે અમે પણ ચિત્રલેખાના અને આપના બંનેના. જી જી, આપણી સાથે એક મનુભાઈ ચંદરિયા નેરોબીથી જોડાયા છે. એમની એક ફાઇનલ કમેન્ટ જસ્ટ એક હું વાંચી લઉં છું. ઇફ સરદાર હેડ બીકમ અ પ્રાઇમ મિનિસ્ટર વી વુડ હેવ બીકમ અ ડિફરન્ટ કન્ટ્રી, એવું મનુભાઈ એમનું એક પોતાનો મત રજૂ કરી રહ્યા છે. પણ છેક નેરોબીથી એ સરદાર માટેના પ્રેમના કારણે આપણી સાથે આજે જોડાયા છે. વેલકમ મનુભાઈ. અગેન થેન્ક યુ દિનકરભાઈ, થેન્ક યુ રામુભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.